સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે કેટલાક જાગૃત લોકો હવે સંક્રમણ ન ફેલાય તે માટે આગામી સમયમાં યોજાનારા લગ્નનો અવસરો સહિત ધાર્મિક પ્રસંગોને પણ મોકૂફ રાખી રહ્યા છે અને સોશિયલ મીડિયાથી તેની જાહેરાત કરી રહ્યા છે કોરોના વાયરસની બીજી લહેર સમગ્ર દેશમાં ઘાતક સાબિત થઈ રહી છે અને દરરોજ કોરોનાના કેસો ઓલ ટાઈમ હાઈ નોંધાઈ રહ્યા છે ત્યારે આટલી ખતરનાક લહેર વચ્ચે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકાર અને તંત્ર દ્વારા ખૂબ જ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પણ જો આગામી સમયમાં લગ્નગાળાની સિઝન શરૂ થવા જઈ રહી છે જનરલી કોરોનાના સંક્રમણનો ખતરો વધી ગયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના કેટલાક સમજૂ લોકોએ કોરોનાના સંક્રમણને અટકાવવા માટે આગળ આવી પોતાના સામાજિક અને ધાર્મિક પ્રસંગો સ્વૈચ્છિક રીતે મોકૂફ રાખ્યા છે અને તેની જાહેરાત સોશિયલ મીડિયાના માધ્યમથી કરી રહ્યા છે આગેવાનોની સમજદારી અને જાગૃતિ ખરેખર સરાહનીય છે પોતાના ઘરે પ્રસંગ હોય ત્યારે સૌ કોઈને ઉત્સાહ હોય છે પરંતુ વર્તમાન સમયમાં ઉત્સાહ કરતાં લોકોની સુરક્ષા મહત્વની છે જે કાતિથી કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે તે જોતાં સામાજિક અને ધાર્મિક પ્રસંગો કરતાં મહત્વના માનવ જીવન છે અને આ વાતને આ આગેવાનો સારી રીતે સમજી રહ્યા છે અને એટલા જ માટે તેમના પરિવારના મહત્વના પ્રસંગોને મોકૂફ રાખી રહ્યા છે ત્યારે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં યોજાવા જનારા સામાજિક અને ધાર્મિક પ્રસંગોના આયોજકોએ પણ સમજદારી દર્શાવી આ મહામારી દરમિયાન સંક્રમણ વધુ ન ફેલાય તે માટે પ્રસંગોના આયોજનોને મોકૂફ રાખવામાં આવે તે ખૂબ જ જરૂરી છે